નસવાડી તાલુકાના નનુપુરાથી કોયારી જવાના રસ્તા ઉપર દૂધ સંજીવ યોજનાનું 2000 થી વધુ દૂધની ઠેલીઓ કોતરમાં ફેંકી દેવાતા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તપાસ કરીને કડક કાર્યવાહી કરીશું તેવું જણાવ્યું. નસવાડી તાલુકાની 247 પ્રાથમિક શાળામાં તેમજ આંગણવાડીના બાળકો માટે કુપોષણ મુક્ત બનાવવા માટે સરકાર દ્વારા દૂધ સંજીવની ચલાવવામાં આવે છે. આ દૂધ પાછળ સરકાર દર માસે લાખો રૂપિયા ખર્ચ કરે છે અને બાળકોને દૂધ મળે તે માટે ગ્રાન્ટ ફાળવે છે, પરંતુ દૂધ ફાળવણીમાં બરોડા ડેરીના સંચાલકો અને દૂધ પહોંચાડનાર કોન્ટ્રાક્ટર વચ્ચે ગેપ છે. પ્રાથમિક શાળા તેમજ આંગણવાડીમાં દૂધ સંજીવની યોજનાનું દૂધ પહોંચતું નથી અને આવા કિસ્સાઓ બહાર આવે છે. નસવાડી નનુપુરાથી કોયારી ગામ વચ્ચે એક કોતરની અંદર 1000થી વધુ થેલીથી વધુ દૂધ સંજીવની યોજનાને દૂધનો થેલીનો જથ્થો ફેંકી દેવામાં આવ્યો હતો. આ દૂધ કોણે ફેંક્યું તેની તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવશે. જ્યારે જિલ્લા પંચાયત સદસ્ય મુકેશભાઈ ભીલના જણાવ્યા મુજબ મોટી માત્રામાં આ દૂધનો જથ્થો ફેંકવામાં આવ્યો છે. ગરીબ આદિવાસી બાળકો સુધી દૂધનો જથ્થો પહોંચતો નથી તે વર્વી વાસ્તવિકતા છે. આની રજૂઆત જિલ્લા વિકાસ અધિકારીને કરવામાં આવશે. અલ્લા રખા પઠાણ, જેડેશ ટીવી, નસવાડી. બિલ મુકેશભાઈ અરવિંદભાઈ, જિલ્લા સદસ્ય વઘાચ, નનુપુરા અને કોયારીની અંદર વચ્ચે આ કોતરની અંદર દૂધ સંજીવની યોજના સરકારે લાખો રૂપિયા ખર્ચો કર્યો છે ત્યારે આંગણવાડીના બાળકોને અને પ્રાથમિક શાળાના બાળકોને આ દૂધ આપવામાં આવે છે ત્યારે આ ઘોર બેદરકારી જે અધિકારીઓ જે દાખવી છે એ આ કોતરની અંદર પાઉચ ભરેલા પડ્યા છે. તો મારે એવું કહેવું છે કે જિલ્લા પંચાયતના સભ્ય તરીકે કે આ યોજના લાખો રૂપિયાનો ખર્ચ સરકાર કરે છે તો આની ખરેખર તપાસ થવી જોઈએ એવી મારી જિલ્લા પંચાયત સભ્ય તરીકે મારી માંગણી છે. આ દૂધ ક્યાં ફેંકવામાં આવે છે? એનાથી બાળકોને દૂધ મળ્યું નહીં હોય એવું બને. આ દૂધ એક આ તમને કોતર દેખાય છે, આ જંગલ છે એની વચ્ચે આ કોતર આવેલું છે. ત્યાં દૂધ ઓછામાં ઓછું 1000 થી 1500 પાઉચ અહીંયા કોતરમાં પડેલા છે. તો આ એક બેદરકારીને લીધે આ ખરેખર અમારા આદિવાસી વિસ્તારની અંદર આ બાળકોને દૂધ મળતું નથી અને આવી રીતે કોતરમાં નાખી દેવામાં આવે છે. દૂધની ઘટના મીડિયા દ્વારા દૂધની ઘટના જે નસવાડી તાલુકાની અંદર કોતરાની અંદર પાઉચ પડેલા જે જાણવા મળ્યું છે તો એ કઈ જગ્યાએ પડેલા છે અને કોના દ્વારા ફેંકાયા છે એની ઊંડી તપાસ કરી એનો લાભ જે તે બાળકો અને શાળાઓ સુધી પહોંચે એ દિશામાં અમે તપાસ કરી લાભ પહોંચે એવી કાર્યવાહી કરવામાં આવશે. દૂધ સંજીવની યોજના દ્વારા બાળકોને આ દૂધના પાઉચ